तो कोरोना नो संक्रमण वधी रह्यु छे, वधुमां वधु लोको कोरोना नी चपेट मां आवी रह्या छे। त्याज अमदावाद ना एसटी बस स्टेन्ड खाते पण लोकोनी भीड हजु पण जोवा मळी रही छे। अमदावाद एसटी स्टेशने लोकोनी भीड, कर्फ्यू हटता लोको बस स्टेशने उमटी रह्या छे। जे रीते वहेली सवारे 6 वागे कर्फ्यू छूटवा छूटे छे अने त्यार बाद ज जे सारो छे ते वधी जाय छे लोकोनो, अने ते पण खास अमदावाद ना एसटी बस स्टेन्ड खाते। गईकाले पण एसटी स्टेशन खाते लोकोनी भीड उमटी हती अने आजे पण वहेली सवारथी ज अहीं लोकोनी भीड वधु मात्रामां जोवा मळी रही छे। अमदावादमां एसटी स्टेशने लोकोनी भीड जोवा मळी छे, परंतु आजे जे दृश्य छे तेमां क्यांक लोकोमां थोड़ी घणी सजागता जोवा मळी रही छे। एटले के कोरोनाना केसो वध्या छे अने आज संक्रमण वधता हवे लोको थोड़ाक सजाग देखाई रह्या छे एसटी स्टेन्ड खाते। तो अमदावाद नो सौथी मोटो एसटी बस स्टेन्ड गीता मंदिर खाते अत्यारे उपस्थित छे अमारा संवाददाता मानसी। मानसी, गीता मंदिर बस स्टेन्ड खाते अत्यारे केवा दृश्यो, शुं आजे लोकोमां खरेखर सजागता जोवा मळी रही छे, सोशियल डिस्टन्स नुं पालन करता देखाई रह्या छे के केम? બેનજી, બિલકુલ, હું હાલ અત્યારે જે ગીતા મંદિર એસટી સ્ટેન્ડ છે ત્યાં ઉપસ્થિત છું, ત્યાંના દ્રશ્યો બતાવીશ કે જે રીતે સરકાર દ્વારા કોરોના વાયરસનું જે સંક્રમણ છે તે અટકાવવા માટે જે રાત્રિ કર્ફ્યુ છે તે લગાવવામાં આવ્યો છે। જો વાત કરવામાં આવે તો મંતવ્ય ન્યૂઝ દ્વારા ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી જે એસટી સ્ટેન્ડ છે ગીતા મંદિરનું, ત્યાંના દ્રશ્યો રોજ બતાવવામાં આવતા હતા। રોજ જે દ્રશ્યોમાં પણ જોયું હશે કે લોકો ક્યાંક ને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહોતા કરતા, માસ્ક નહોતા પહેરતા, પરંતુ આજે જાણે કે લોકો થોડા ઘણા સુધર્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સોશિયલ ડિસ્ટન્સનું તો એટલા પ્રમાણમાં પાલન નથી, પરંતુ રોજના દ્રશ્યો કરતાં અત્યારના દ્રશ્યો કંઈક જુદા છે। રોજ કરતાં અત્યારે થોડો ઘણો સુધારો આવ્યો હોય લોકોમાં તેવું લાગી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી પણ વધારે બેનજીર લોકોને સુધરવાની જરૂર છે। દ્રશ્યોમાં જોઈ શકો છો કે લોકોનું કિડિયારું અહીંયા ઉભરાયું છે, લોકો માસ્ક પહેરીને તો ઊભા છે, પરંતુ કોવિડની જે ગાઈડલાઈન છે કે 6 મીટરનું અંતર રાખો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો તેવા દ્રશ્યો અહીંયા નથી જોવા મળી રહ્યા। એટલે કે લોકોને હજી પણ ક્યાંક ને ક્યાંક સુધરવાની જરૂર છે। જે રીતે લોકો પણ જાગૃત નથી થઈ રહ્યા, તેમાં જ તંત્ર દ્વારા પણ ખાસ કરીને અહીંયા કોઈ પગલાં લેવામાં નથી આવતા, તેવું પણ મંતવ્ય ન્યૂઝ દ્વારા ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસથી બતાવવામાં આવી રહ્યું છે। આજે પણ એ જ પ્રકારના દ્રશ્યો છે કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા માટે, એટલે કે કોવિડ-19ની જે ગાઈડલાઈન છે તેનું પાલન કરાવવા માટે કોઈ પોલીસ કર્મી કે નથી, કોઈ કોર્પોરેશનના અધિકારી કે નથી, કોઈ કોર્પોરેશનના કર્મીઓ અહીંયા હાજર નથી। એટલે કે જેટલા લોકો જવાબદાર છે તેટલું તંત્ર પણ જવાબદાર છે। એટલે લોકોને ક્યાંક ને ક્યાંક બેનજીર હજી પણ વધારે તકેદારી રાખવાની જરૂર છે, લોકોને હજી પણ વધારે સમજવાની જરૂર છે, કારણ કે હજી સુધી કોરોના વાયરસની જે વેક્સિન છે તે આવી નથી, જેના કારણે માણસો જે છે તે જીવતા બોમ્બ બનીને ફરતા હોય છે, કારણ કે કોઈને ખબર હોતી નથી કે કોરોના સંક્રમિત છે કે નહીં। આવી પરિસ્થિતિમાં જો કોઈને ચેપ લાગે અથવા તો કોઈ પોઝિટિવ વ્યક્તિ હોય તે બીજા અન્ય 5 થી 10 લોકોને પણ કોરોના વાયરસનો જે ચેપ છે તે લગાડી શકે છે। એટલે કે એ 10 વ્યક્તિ પણ બીજા 500 લોકોને કોરોના સંક્રમિત કરી શકે છે, જો આવા જ સંજોગોમાં હજી સુધી રસી નથી શોધાઈ। એટલે બેનજીર, લોકોને હજી પણ વધારે સજાગ થવાની જરૂર છે, હજી પણ વધારે જે નિયમો છે કોવિડ-19ના તે નિયમોનો અમલ કરવાની જરૂર છે, કારણ કે હજી સુધી કોરોના ગયો નથી। એટલે લોકો વધારે ધ્યાન રાખે, ખાસ કરીને માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તેવી અપીલ ખાસ કરીને મંતવ્ય ન્યૂઝ દ્વારા પણ કરવામાં આવી રહી છે બેનજીર। ખાસ મુસાફરો શું કહી રહ્યા છે, કારણ કે અત્યારે જે સમય ચાલી રહ્યો છે તેમાં સાવચેતી એ જ સલામતી છે? બિલકુલ, અહીંયા કેટલાક મુસાફરો આપણી સમક્ષ ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીશું। આપનું નામ? સંજયભાઈ મોરી। સંજયભાઈ, તમે તો અહીંયા માસ્ક પહેરીને ઉપસ્થિત છો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી રહ્યા છો, પરંતુ હજી કેટલાક લોકો એવા છે કે જે નથી કરી રહ્યા, તેના વિશે આપનું શું કહેવું છે? ડિસ્ટન્સનું પાલન કરવું જોઈએ અને વ્યવસ્થિત કરવું જોઈએ, કારણ કે કોરોનાનો ભય વધારે છે,
અને અત્યારે જો આવું નહીં કરીએ તો આપણને પરેશાનીમાં મુકાઈ જઈ શકીએ છીએ, એટલે એનું પાલન કરવું જરૂરી છે. શું આપને લાગે છે કે હજી પણ વધારે લોકોને સુધારવાની જરૂર છે? હા, ખાસ જરૂર છે, કારણ કે હું પોતે અત્યારે સિવિલમાં બેન એડમિટ હતી અને ત્યાંથી જ હું આવી રહ્યો છું, એટલે માહોલ જોયો છે મેં. એટલે ખાસ કરીને પબ્લિકને ભાઈ જાગૃત થવાની જરૂર છે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી છે. દ્રશ્યો છે કે લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરી રહ્યા, માસ્ક નથી પહેરી રહ્યા, તે કેટલા ભયાનક લાગી રહ્યા છે તમને? એ લોકોએ બીજાને જે આ લોકો જે નથી પહેરતા એને જાગૃત થાવ, અને બીજાને જો આ કોરોના થઈ શકે છે તો એ લોકો બીજાને પણ કહે અને ભાઈ માસ્ક પહેરો જરૂરી છે. તમે કેમ માસ્ક નથી પહેર્યું, આવી રીતે કેમ માસ્ક પહેર્યું છે? સાહેબ બેન, એવી રીતે પહેર્યું, આખું અધર પહેરો છો અને આ રાખવું જોઈએ, ડિસ્કસ રાખવું જોઈએ, તો તમે કેમ માસ્ક નાક ઉપર નથી પહેરી રહ્યા? અધર જ તો રાખીશ બેન. બેનજી, અહીંયા કેટલાક લોકો સાથે આપણે વાત કરી, તેઓ પણ કહી રહ્યા છે કે હજી પણ લોકોને ક્યાંક ને ક્યાંક સુધરવાની જરૂર છે, કારણ કે જે પ્રકારના છેલ્લા બે દિવસથી જે દ્રશ્યો અમદાવાદના સામે આવી રહ્યા છે, જે અમદાવાદ સ્માર્ટ સિટીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, તે ભયજનક છે. લોકોને ક્યાંક ને ક્યાંક હજી પણ જે નિયમો છે તેનું પાલન કરવું જરૂરી બની છે. જે મુસાફરો છે તે પણ કહી રહ્યા છે કે હા, લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી છે, માસ્ક પહેરવું છે, કારણ કે હજી સુધી કોરોના ગયો નથી. બેનજી, જી જી, માનસી, ખૂબ ખૂબ આભાર. તમામ અપડેટ્સ આપ્યા, દ્રશ્યો બતાવ્યા, લોકો સાથે વાતચીત કરી. તો ગીતા મંદિર અમદાવાદનું આ સૌથી મોટું એસટી બસ સ્ટેન્ડ છે કે જ્યાં વહેલી સવારમાં જ લોકોની ભીડ જોવા મળી રહી છે, લોકોનું કિડિયારું, કારણ કે રાત્રિ દરમિયાન કર્ફ્યુ હોય છે અને તે સમય દરમિયાન જે બસની અવર જવર છે તે નથી, અને તેના કારણસર જે ખાસ મુસાફરો છે, યાત્રિકો છે, તે વહેલી સવારમાં જ અત્યારે જાણે કે મુસાફરી કરવાનું પસંદ કરતા હોય. અત્યારે સવારમાં જ આ ગીતા મંદિર એસટી સ્ટેન્ડ ખાતે મુસાફરોનો ધસારો. તો કોવિડની જે ગાઈડલાઈનનું ઉલ્લંઘન તો જોવા મળી રહ્યું છે, પરંતુ સાથે સાથે હવે ધીરે ધીરે અહીં લોકો સજાગ થતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે.